जूनागढ़ जिला भैसाण मार्केटिंग यार्ड खाते कपास की आवक घटता भाव उचक्या। मार्केटिंग यार्ड में कपास की आवक थी है, अपनी साथ वेपारी है। शो भाव थी कपास वेचाई है, के हराजी में शू भाव थे? भाव 1050 થી 1150 સુધી જાય છે અને આવક નોર્મલ છે, બહુ આવક છે નહીં। અને આ છેલ્લો કપાસ છે, કપાસની અતિવૃષ્ટિ થઈ હોય, કપાસ ઓછો થયો હોય, તેથી કપાસ બહુ આવક થાય એમ નથી। 15 દિવસ તો માણ આવક થાય એવો અમારો અંદાજ છે વેપારી તરીકે। બીજા પણ વેપારી આપણી સાથે છે? કિશોરભાઈ, આ બધો માલ છે એ ક્યાં જાય છે અને ક્યાં એક્સપોર્ટ થાય છે? ચાઇના તો બંધ છે, છેલ્લી વીણ ખેડૂતોની હોય તો કેટલી આવક છે ને શું ભાવ થાય છે? અત્યારે અમારે કાયદેસર 25-30 ગાડીની આવક હોય છે હર વખતે। આજ વખતે 6-7 ગાડીની આવક છે, ખેડૂતોએ કપાસ કાઢી નાખેલા છે, છેલ્લી વીણી ચાલે છે, તો માંડ 5-7 ગાડીની આવક છે, છેલ્લી વીણી છે, એની સામે ભાવ અત્યારે ખેડૂતો પાસે માલ નથી, છતાં ભાવ એટલે ભાવ સારા છે। 1050 લગાડી 1170-1180 સુધીના એમ તો ભાવ છે, પણ હવે આવક નોર્મલી ટૂંક સમય 8-10 દિવસની આવક છે। એ 5-7 ગાડી ન કહે, આ સમયે અમારે 15-20 ગાડીની આવક હોય છે। તો તમે જોઈ શકો છો ભેસાણ તાલુકામાં 200% વરસાદ પડેલો હોય, 200% ખેડૂતોએ કપાસ કાઢી નાખેલા હોય, છેલ્લા કપાસો ખેડૂતો પાસે હોય, ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં કપાસ લઈને આવેલા છે ખેડૂતો, છેલ્લી વીણ હોય, ભાવ પણ છેલ્લી વીણને હિસાબે ઉચકેલા છે, તો હવે પછી માર્કેટ પણ 1400 સુધી જાય એવું વેપારીનું કહેવાનું છે, પરંતુ હવે કપાસ પણ ન હોય। જીટીવી ગુજરાત ન્યૂઝ, મહેશ કથિરિયા, ભેસાણ। ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં કપાસની સિઝન શરૂ થાય ત્યારથી અત્યાર સુધીમાં છેલ્લા 10 દિવસથી 8-10 ગાડીની આવકો રહેવા પામી છે, ત્યારે યાર્ડમાં કપાસની આવકોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। સિઝનની શરૂઆતથી 700-1000 ભાવો રહ્યા, છેલ્લા 2 દિવસથી કપાસની આવકો ઘટી કપાસના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો। આજના ભાવો 1000-1160 હરાજીના ભાવો બોલાયા છે। ભેસાણના ખેડૂત ભાવિન જેતાણીના જણાવ્યા પ્રમાણે ભેસાણમાં અતિવૃષ્ટિ થતાં 200% વરસાદે કપાસના પાકો બગડીને કપાસમાં રાતળિયો નામનો રોગ તેમજ ગુલાબી ઈયળનો ઉપદ્રવ થતાં મોટા ભાગના ખેડૂતોએ ઉભો કપાસ ઉપાડી નાખ્યો છે, ત્યારે હવે ખેડૂતો પાસે કપાસ ન હોય આવકો ઘટતા મણના 1400 રૂપિયા થાય તેવું વેપારીઓએ ખેડૂતોનું માનવું છે। ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં કપાસની બમ્પર આવક થઈ છે, આપણી સાથે ખેડૂતો છે, તમે કપાસ લઈને આવેલા છો, શું ભાવ થયો હતો? 1130 રૂપિયા જેવું છે। કેટલો કપાસ તમારે થયો હોય? અતિવૃષ્ટિ થઈ હતી તો આ કેટલામી વીણ હોય? અતિવૃષ્ટિ થઈ એટલે આ માનો નહીં કે આ છેલ્લી વીણ જ છે, બરાબર છે। આપણી સાથે બીજા પણ ખેડૂતો છે, કેટલી કપાસ તમે લઈને આવ્યા હોય, ક્યારે શું ભાવ થયો છે, કેટલો અતિવૃષ્ટિ થયેલી હતી ખેડૂતોને, તો અત્યારે કપાસની શું હાલત છે? અત્યારે જોવા જઈએ તો નોર્મલી સિઝનમાં કપાસની 5-6 વીણ ઉતારીએ, પણ આ વર્ષે વધારે વરસાદના કારણે 1-2 વીણ જ આવેલી છે। આજે અમે છેલ્લી વીણીનો કપાસ નાખેલો હતો, જેનો ભાવ 1150 રૂપિયા આવેલ છે। એટલે અત્યારે કપાસ ખેડૂતોને કોઈને છે જ નહીં, છેલ્લી વીણ એટલે કપાસ તમે કાઢી નાખેલું છે, શું છે? હા, કપાસ કાઢી નાખેલ છે, છેલ્લી વીણ એટલે હાવ પૂરું, હવે કપાસ સામે કંઈ છે જ નહીં। તો તમે જોઈ શકો છો ખેડૂતોને કપાસ હવે રહ્યો નથી, બીજા પણ આપણી પાસે સાથે ખેડૂત છે। તમે કેટલો કપાસ લઈને આવેલા છો માર્કેટમાં? 40 શું ભાવ આવેલો તમારે? 1125 તો છેલ્લી વીણ છે, સારા ભાવ ગણી શકાય? ભાવ સારા છે, માલ નથી। તો તમે સમજી શકો છો કે અતિવૃષ્ટિ થયેલી હતી, મોટાભાગના ખેડૂતોએ કપાસ કાઢી નાખેલો હતો। ગુજરાતમાં 200%થી ઉપર વરસાદ થયેલો હોય, છેલ્લી જ વીણ બધા ખેડૂતોને આલે છે, કપાસનો માર્કેટ ભાવ ઉચકાયેલો છે, તો છેલ્લી વીણને હિસાબે બજાર ઉચકાયેલું છે, તો છેલ્લી જ વીણ ચાલે છે, તો બધા ખેડૂતો ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં કપાસ લઈને આવેલા હોય। જીટીવી ગુજરાત ન્યૂઝ, મહેશ કથિરિયા, ભેસાણ।